સુરતના વરાછા વિસ્તારમાં અનાજ માફિયા બન્યા બેફામ સુરતના વરાછા વિસ્તારની ઘટના ગરીબોના હક્ક અનાજ બારોબાર સગેવગે થતું હોવાનું સામે આવ્યું ટેમ્પોમાં ગરીબોના હક્ક સસ્તું અનાજ બારોબાર વેચાણ અર્થે લઈ જવાઈ રહ્યું હતું સરકારી બોરીઓ બદલી ખાનગી બોરીમાં અનાજની કરાય છે હેરફેર ટેમ્પોમાં ખામી આવી જતા તાત્કાલિક અન્ય ટેમ્પો બોલાવી અનાજ ભરી ભાગી છૂટ્યા સુરતમાં અનેક વખત સસ્તા અનાજની દુકાન અનાજનો વેપલો ઝડપાયો છે ત્યારે હજી સુરત શહેરની વાત કરીએ તો હાલ સચિન વિસ્તાર ગોડાઉનનો મામલો સંપૂર્ણપણે થાળે પડ્યો નથી ત્યાં સુરતની અંદર અવારનવાર સરકારી અનાજની ચોરી થતી હોય તેવી રાવ તેમજ ફરિયાદો આવતી હોય ત્યારે આજરોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં સરકારી અનાજ ચોરી થતી હોય તેવી વાત તેમજ વિડીયો વાયરલ થયા હોય ત્યારે હજુ સુરતના કતારગામ વિસ્તારની અંદર પણ આવી જ રીતે સરકારી અનાજ ચોરી થતું હોય ત્યારે મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી જે આરોપીને માત્ર વીસ દિવસમાં જામીન મળી ગયા હોય તો આવા લોકોને પાસાના હકદાર નથી જ્યારે સચિન ગોડાઉનની વાત કરીએ તો જેમાં ઘણા આરોપીને પાસાની સજા કરાઈ હોય ત્યારે શું હવે વરાછા કતારગામ જેવા વિસ્તારોમાં આવા અનાજ માફિયાઓ વિરુદ્ધ કોઈ કડક સજા થશે એ તો આવનારો સમય જ બતાવશે